હાલો યુનિટ છ મેથડ બે ગુરુત્વ પ્રવેગ એનો એમસીક્યુ 31 રકમ આપેલી છે એમાં પૃથ્વીની સપાટીથી એચ ઊંચાઈએ આવેલા એમ દળ ધરાવતા પદાર્થની નિયમિત ઘનતા રો છે તો તેના વજનમાં ફેરફાર જણાવો. ટૂંકમાં પદાર્થ પહેલાં પૃથ્વીની સપાટી ઉપર હોય ત્યારે એનું કંઈક વજન હોય અને મેથી તમને એચ ઊંચાઈએ લઈ જવાનો કીધો છે, ને એનું કંઈક વજન હોય, એ વજનમાં કેટલો એચ ઊંચાઈ લઈ જાવ તો પૃથ્વીની સપાટી કરતાં એ વજનમાં કેટલો ફેરફાર થયો હોય. જો આ રીતના કીધું છે બરાબર, વજનમાં ફેરફાર તમારી પાસે માયગો છે. આ પૃથ્વી એની ત્રિજ્યા લઈ લઉં છું આર ઈ અને દળ લઈ લઉં છું એમ ઈ. પહેલાં પદાર્થ ક્યાં હશે? પૃથ્વીની સપાટીથી એચ ઊંચાઈએ આવેલા એમ દળના પદાર્થની નિયમિત ઘનતા રો છે તો તેના વજનમાં ફેરફાર જણાવો. એટલે પદાર્થને એચ ઊંચાઈએ તમારે લઈ જવાનું. પહેલાં પદાર્થ અહીંયા છે એમ દળનો પદાર્થ અને ત્યારે એનું જે વજન હશે એ કેટલું હશે? એમ જી. ડબલ્યુ દર્શાવો, ડબલ્યુ બરાબર એમ જી કરશો તો ચાલશે, અમારી સંજ્ઞાની જરૂર નહીં પડે. એટલે એમ જી કર્યું છે ને પૃથ્વીની સપાટી ઉપર ગુરુત્વ પ્રયોગ જી વડે દર્શાવતા હતા. હવે ક્યાં લઈ જવાનું એને? તમારે એચ ઊંચાઈએ. હાલો, એ પદાર્થના અહીંયા લઈ ગયા એચ ઊંચાઈએ તો અહીંયા એનું વજન બદલી જશે ને એમ, અને જી કેટલું થઈ જશે? જી ઓફ એચ. બરાબર, ગુરુત્વ પ્રયોગ બદલી જાય એટલે વજન એ બદલી જાય. તો એ વજનમાં કેટલો ફેરફાર થાય? માની લો કે અહીંયા વજન માની લો કે 10 ન્યૂટન હોય અને અહીંયા પહોંચેને 8 ન્યૂટન થઈ જાય તો વજનમાં કેટલો ફેરફાર થાય? 2 ન્યૂટનનો. તો મારે પહેલાં પૃથ્વીની સપાટી ઉપર પદાર્થ હતો ત્યારે વજન એમ જી છે અને એચ ઊંચાઈ લઈ જાઓ તો એનું વજન એમ જી અનુસાર એમ જી ઓફ એચ. એચ ઊંચાઈ ગુરુત્વ પ્રયોગ જી ઓફ એચ વડે દર્શાવો, પણ પૃથ્વીની સપાટી ઉપર જી વડે દર્શાવે. તો એચ ઊંચાઈએ મારી અગર વજન છે અને પૃથ્વીની સપાટી ઉપર એ વજન છે તો પદાર્થને તમે અહીંથી એચ ઊંચાઈ લઈ જાઓ તો વજનમાં ફેરફાર કેટલો થાય? કેટલો ફેરફાર થાય? તો 2 ની બાદબાકી જેટલો. બરાબર છે, વજનમાં ફેરફાર બરાબર આવશે કેટલું? એમ જી ઈ માઇનસ એમ જી એચ. હાલો, એમ જી ઈ આ એમ આનું સૂત્ર શું? જી ઓફ એચનું જી ઈ 1 માઇનસ 2 એચના છેદમાં આર ઈ. યાદ આવશે આ એચ ઊંચાઈએ ગુરુત્વ પ્રયોગનું સૂત્ર કેટલું? સામાન્ય સામાન્ય કાંઈ નથી કાઢવું ભાઈ, કાઉન્ટ છોડી નાખું. પેલું પદ થા માઇનસ એમ જી માઇનસ માઇનસ પ્લસ અને એમ નીચે લખવા એ હમા એમ છે નહીં. કેટલું આવશે અહીંયા ગુણા હે તો? એમ જી ઈ 2 એચ છેદમાં આર ઈ. હાલો, આ નીકળી જા તો આટલું વધ્યું. પણ આવો જવાબ મારે જોતો નથી. નીચે તમે જવાબ જોવો તો શેની જરૂર નથી? એમાં વિકલ્પમાં તમે નીચે નજર કરશો તો જરૂર શેની નથી? જરૂર જી ઈ ગુરુત્વ પ્રવેગની નથી. બરાબર, તો આ એ આ 2 એચ એમ અને આર ઈ એમનો 2 એચ એમ આર ઈ. હવે આ જીની કિંમત અહીં મૂકી દો. પૃથ્વીની સપાટી ઉપરનો ગુરુત્વ પ્રવેગ કેટલું સૂત્ર? જી એમ ઈના છેદમાં આર ઈ સ્ક્વેર. હજી જવાબ આવશે નહીં. ક્યાં સ્વરૂપમાં નથી જોતો? એમઈના સ્વરૂપમાં જવાબ નથી. નીચે વિકલ્પ જોવો તો સ્મોલ એમ તો આર યુ, ઈ સ્વરૂપમાં તો જોઈ છે. તો એમઈના સ્વરૂપમાં પૃથ્વીનું દળ એ સ્વરૂપમાં જવાબ નથી જોતો. તો 2 એચ એમ છેદમાં શું થઈ જશે? આર ઈ ક્યુબ ઉપર હજી કેટલું આવશે? જી અને એમઈ એટલે દળ, દળ એટલે પૃથ્વીની ઘનતા ગુણ્યા પૃથ્વીનું કદ. પૃથ્વીની ઘનતા એવાળા પદાર્થની ઘનતા જેટલી આ રોડ લઈ લઉં છું તો આ નીકળી જાય. તો થાય કેટલું ઉપર? 8. પછી કેટલું આવશે? એચ એમ જી રો પાય અને છેદમાં કેટલું થાય? 3. જવાબ જોઈ લ્યો છે કે નહીં? આવો